પ્રકરણ 13. લક્ષ્મી દેવીનું સાચું સ્વપ્ન. અમીચંદે પત્નીને ખૂબ ધીરજ આપી, અમી દ્રષ્ટિ ભર્યું, તત્વજ્ઞાન સમજાવ્યું. એમાં એણે બીજી વાર પોતે વિનયચંદને ત્યાં ગયો અને શું શું બન્યું તે જાણવાની એની આતુરતા શાંત કરી દીધી. બંને જણા સમતાભાવમાં છે, કોઈ ઉકળાટ નથી, છતાં હાલ તો ભૂખ્યા ભૂખ્યા સૂઈ ગયા. અમીચંદને રાતના સ્વપ્નો આવ્યું. સ્વપ્નમાં જુએ છે કે કોઈ દેવી દર્શન દે છે. અમીચંદ ખુશ થઈ પૂછે છે, કોણ? હું લક્ષ્મી દેવી. હા, સારું થયું પધાર્યા. હવે મારે આ વિટંબણા ક્યાં સુધી? તે જ હું તને આશ્વાસન આપવા આવી છું. હવે થોડીક ધીરજ રાખજે, 6 મહિના પછી તારો મહાન ઉદય છે. પણ તમારા દર્શન થયા પછી હજી 6 મહિના વાર? મારે વધારે નથી જોઈતું, જીવન નભે એટલું બસ છે. વાત સાચી, પણ હજી તારા કઠિન કર્મ ઊભા છે, એની આગળ અમારું ન ચાલે. માટે જ તને મારે એક સાવધાની આપવાની છે. કોઈ પરદેશી અહીં આવી તને હીરાનો હાર ભેટ કરવા આગ્રહ કરશે, પરંતુ તું તે લઈશ ના. કેમ? કહ્યું નહીં? હજી તારે 6 મહિનાની રાહ જોવાની છે. પણ હવે તો હદ થઈ ગઈ છે. તુંય આટલી ધીરજ રાખજે, બાકી ઉતાવળ કરીશ તો સાર નહીં રહે. બસ એટલું કહી લક્ષ્મી દેવી અલોપ થઈ ગયા. સ્વપ્ન પૂરું થયું. અમીચંદ ઉઠવી ધર્મ ધ્યાન કરે છે. સવારે શ્રાવિકાને સ્વપ્ન કઈ કહે છે, કોઈ દિવસ નહીં ને આજે આવું સ્વપ્ન આવે છે તો એ સાચું લાગે છે, માટે ધીરજ ધરવી. આમ ને આમ 6 મહિના જોતજોતામાં નીકળી જશે. ફિકર નહીં, પણ જોજો પેલું હીરાના હારનું ધ્યાનમાં રાખજો. જોઈએ છીએ હજી ખરેખર શું બને છે. પછી અમીચંદ દેરાસર જઈ આવે છે અને જીનમતી દેરાસર જાય છે. હવે બને છે એવું કે બહારગામનો એક શ્રાવક વર્ષો પહેલાં પરિચયમાં આવેલો તે પરદેશ જવા નીકળ્યો છે. એને એમ થયું કે લાવ સાધર્મિકને મળતો જાઉં, તે અહીં આવી પહોંચે છે. તે પહેલાં તો મોટા ઘેર વિનયચંદના ઘેર પહોંચ્યો અને પૂછે છે, અમીચંદભાઈ ક્યાં? એ તો બીજા ઘરમાં રહે છે. માણસ મોકલી ઘર બતાવે છે. ઘર નાનું હતું, જોઈને જ શંકા થાય છે, અને ઘરમાં બેસી અંદર ખાલીખામ ઘર દેખે છે ત્યાં ચિંતા થઈ પડે છે. આ શું શું અમીચંદ નિર્ધન બની ગયો છે? એટલામાં અમીચંદ સ્વાગત કરી ઘરમાં બેસાડે છે. મૂંઝાય છે કે સાધર્મિકની ભક્તિ શી રીતે કરવી, પણ સામેથી એ પરદેશી જ પૂછે છે, કેમ કઈ મૂંઝવણમાં? ચાલ્યા કરે, જીવ મોહ મૂઢ છે ને. પણ ના, કાંઈ પરિસ્થિતિમાં ફેર લાગે છે. ક્યાં પૂર્વની જાહો જલાલી ને ક્યાં આજનું તમારું આ ઘર? એમાં શું છે, કર્મના ઉદય વિચિત્ર હોય છે. સાધર્મિક પરિસ્થિતિ સમજી ગયો. મનમાં નક્કી કર્યું કે સાધર્મિકનો ઉદ્ધાર કરવો, પણ પાસે એવું રોકડ નાણું નથી, તેથી બહુ વિચાર કર્યા વિના સીધો પોતાના ગળામાંથી મહાકિંમતી હીરાનો હાર કાઢી અમીચંદને કહે છે, લ્યો આ ગરીબની નાનકડી ભેટ સ્વીકારો. છે ને સાધર્મિક પ્રેમ. સાધર્મિક એટલે આપણા દેવાધિદેવના દીકરા. એવા સાધર્મી કરતાં બીજું વધારે કિંમતી શું છે? દ્રવ્ય કરતાં દેવનો પ્રેમ જ્વલંત જોઈએ તો દેવના દીકરા ખાતર ધન જતું કરવામાં હૈયે આંચકો ના આવે. ત્યાં અમીચંદને સ્વપ્નના લક્ષ્મીદેવીના શબ્દો યાદ આવ્યા એટલે પહેલાં તો વિવેક ખાતર પણ કહે છે, હોય દેવ ગુરુ કૃપાએ બધું ઠીક છે, આ ન લેવાય. પણ એમાં સંકોચ રાખવા જેવો નથી. એક મારા સાધર્મિક બંધુને નમ્ર ભાવે નાનકડી બક્ષિસ છે, અને તે બક્ષિસ એ શાની? આ તો તમારો જ માલ સમજો, તે હવે લઈ લો. જીવનમાં લક્ષ્મીનું આવવું જવું એ કોઈ મોટી વસ્તુ નથી. સાથે શું લઈને જન્મ્યા હતા અને મરતાય શું સાથે લઈને જવાના છીએ, માટે તમારે આપત્તિ આવી એની ચિંતા ન કરતા, અને આ હાર મારી પાસેથી તમારી પાસે જાય એની પણ ચિંતા ન કરતા, વળી આવા મારા અહોભાગ્ય ક્યાંથી કે મારા સાધર્મિકને મારું કામ લાગે? સાધર્મિક એટલે મારા પ્રભુનો ભક્ત, પ્રભુનો પુત્ર, એ તો મારા સગા ભાઈથી અધિક છે. મારી તરણ તારણ જીન શાસનની પેઢીની અવિચ્છિન્ન પરંપરા ટકાવનાર મારો સાધર્મિક બંધુ છે. એ દુઃખમાં રિવાય અને હું મોજ ઉડાવું, એ મને મહાલાંછન છે.
સાધર્મિકને રીબાતો રાખી મારાથી પૂર્વના પુણ્ય મળેલી પણ અહીં વિષયોમાં ઉડાવવાથી લક્ષ્મી ગોજારી છે, મારું ભારે નિકંદન કાઢનારી છે એવી પાપ લક્ષ્મીના એકલિયા સ્વાર્થથી મને પીસાઈ જવા ના દો, મને દુર્ગતિમાં ફેંકાવા ના દો। મહેરબાની કરી તમને પગે પડીને કહું છું, મારો ઉદ્ધાર થવા દો। લઈ લ્યો આહાર, બસ લ્યો, આ મારા હાથેથી જ તમારા ગળામાં પહેરાવું છું। એમ કહીને તરત હાર અમીચંદના ગળામાં એણે પહેરાવી દીધો। એ ઉઠ્યો અને ચાલતો થયો। અમીચંદ એ એ બોલતો રહ્યો ને પેલો અદૃશ્ય થઈ ગયો। અહીં અમીચંદ પરદેશીની ગળગળી વાણી સાંભળી પીગળી ગયો। જાણે છે કે લક્ષ્મીદેવીએ સ્વપ્નમાં ના પાડી છે, નહીતર મહા અનર્થ થશે એમ કહ્યું છે, તેમ સ્વપ્ન સાચું પણ લાગે છે। કેમ કે સ્વપ્નમાં કહ્યા મુજબ પરદેશી આવીને હાર આપે છે એટલે એ લેવાથી અનર્થ થવાની વાત પણ સાચી નીવડે એ બહુ સંભવિત છે। આ બધો વિચાર આવે છે, પરંતુ બીજી બાજુ પરદેશીની ગદગદ વાણી અને એમાં પાછું ઉદ્ધાર અમીચંદનો નહીં પણ પરદેશીનો પોતાનો કરવા એ પગે પડીને વિનવી ગયો। આ વસ્તુએ અમીચંદનું હૃદય પણ ગદગદ કરી નાખ્યું। એમાં વળી અત્યારે પોતાની દુઃખદ સ્થિતિ છે, ખાવું શું એની ચિંતા દિવસોથી ચાલી છે, એટલે હવે ગળામાં હાર આવતા જોરદાર નિષેધ કરી શક્યો નહીં, હાર રાખી લીધો, પરદેશી ગયો। પરદેશી આવીને અમીચંદને કિંમતી હીરાનો હાર આપી ગયાનો આ પ્રસંગ હૃદયમાં કોતરી રાખવા જેવો છે। એ ઘણી મહત્વની વસ્તુ શીખવી જાય છે, જેવી કે સાધર્મિક કિંમતી હીરા નહીં, ક્યારેક વર્ષો પછી સાધર્મિક મળે અને એની દુઃખદ સ્થિતિ દેખાય ત્યાં મહાકિંમતી હીરાનો હાર ભેટ કરી દેવો, એ દાતાર જૈનને મન એ કિંમતી હીરા કરતાં સાધર્મિકની મોટી કિંમત સૂચવે છે। માણસને લક્ષ્મીનો રાગ ભારે વળગ્યો હોય છે, પણ એની આગળ સાધર્મિકનો રાગ જોર કરી જાય તો જ બહુ કિંમતી ગણાતી વસ્તુ હાથમાંથી છૂટે। દાવો તો કરીએ છીએ કે અમને સંઘ પર બહુ રાગ છે, પરંતુ એની કસોટી અહીં થઈ જાય છે કે સંઘનું સિદ્ધાતું અંગ શું આપણું દિલ એવું વલોવી નાખે છે ખરું કે એના ઉદ્ધાર માટે આપણા જડના રાગ લોભ વગેરેને ઓગળી જવું પડે। આવું થાય તો દાવો સાચો હોવાનો સંતોષ લઈ શકીએ। કહીએ તો ખરા કે મને સાધર્મિક પર સાધુ પર બહુ પ્રેમ છે, પરંતુ આપણા નિમિત્તે આપણી કોઈ પ્રવૃત્તિના નિમિત્તે એમને કશાય થયો અને દુર્ધ્યાનમાં પડ્યા એમ દેખાયું ત્યાં આપણે પાછા વળી જઈએ ખરા? ના, હવે આપણને આપણું અહંત્વ નડે છે। મારી પ્રવૃત્તિ શા માટે ફેરવું? હું શા સારું એને ખમાવું કે એને મનાવું કે સમજાવું? એમ અહંત્વવશ થાય છે। પછી સામાન્ય કશાયમાં દુર્ધ્યાનમાન થતી રેબામણ આપણા હૈયાને અડતી નથી, તો પછી કહો ત્યાં આપણા અહંત્વનો રાગ કેટલો બધો જોરદાર અને સંઘ સાધર્મિક ગુરુનો રાગ કેવો ફટાકીયો! કમનસીબી તો એ થાય છે કે પાછા ફરવાનું તો પછી, કિંતુ અહંત્વના આવેશમાં દિલને એ દુખાવો પણ નથી થતો કે આ બિચારા સાધર્મિક વગેરેને કેટલો ક્લેશ થાય છે અને હું અહંત્વમાં તણાયો જાઉં છું। અહીં મિથ્યાત્વ આવતા વાર ન લાગે, કેમ કે પાપનું દુઃખ નહીં, આપણે કદાચ ભ્રમણામાં જ બેઠા રહીએ છીએ કે મારી પ્રવૃત્તિ તો સાચી છે, ન્યાય પુરસ્સરની છે, અને ખરેખર તો મિથ્યાત્વ તરફ આપણે તણાતા હોઈએ। સંઘ સાધર્મિક સાધુ પર પ્રેમ એ કહેવા માત્રનો પ્રેમ અને અહંત્વ લક્ષ્મી વગેરે પર જોરદાર પ્રેમ એ આ દુર્દશા સર્જે છે। એમાંથી બચવું હોય તો આ જ રસ્તો છે કે જગતમાં તારક સંઘ સાધુ કે સાધર્મિકનો યોગ જે મળવો બહુ મુશ્કેલ છે તે અહીં મળ્યો છે તો એમના પર અથાગ પ્રેમ ઉભરાય, હૈયે ભારે હેત ઉછળે। આવા હેતમાં પરદેશીએ સાધર્મિકની સેવામાં બહુમૂલ્ય હીરાનો હાર અર્પિત કરી દીધો। જો લક્ષ્મીને અહંત્વને કહી દઈએ કે તું કોણ, સાધર્મિકને જતો કરી તને રાખું? ના, તને જતી કરીને મારા સાધર્મિકને મારી નજીક રાખીશું તો આ કંઈ જ કઠિન નથી। આ પ્રસંગમાં બીજું એ શીખવાનું મળે છે કે સાધર્મિકના દુઃખને આપત્તિને ક્લેશને ટાળવાના તે ઉપકાર એના પર કરવાના ઉદ્દેશ કરતાં ઉપકાર આપણા ઉપર કરવાના ઉદ્દેશથી પરદેશીએ કહ્યું કે ભાઈ સાહેબ, મારી પાપ લક્ષ્મી લેખે લાગવા દો જેથી મારો ઉદ્ધાર થાય,
મારા ઉદ્ધારની ખાતર આ હાર લઈ લો. કેટલી સરસ નિર્મળ નિરહંકાર ભાવના દ્રષ્ટિ! હું સામા પર ઉપકાર કરું આ દ્રષ્ટિમાં સંભવ છે કે અહંકાર પોષાય, પરંતુ મારે તો આ મારા ભલા માટે કરવાનું છે એ દ્રષ્ટિમાં અહંકારને સ્થાન નથી મળતું. તો અહીં પ્રશ્ન જાગે છે કે ઠીક છે, અહંકાર ન થાય, પણ પોતાના ભલાની દ્રષ્ટિમાં પુણ્યનો લોભ તો થાય ને, કે સ્વાર્થ ભાવના તો આવે ને, તો એમાં દ્રષ્ટિ મલિન બને, નિર્મલ ક્યાં રહી? અહીં એક વાત છે કે પોતાનું ભલું પાપથી બચવારૂપ કરવાનું હોય તો એમાં કાંઈ દ્રષ્ટિ મેલી નથી, અથવા પોતાને શુદ્ધ ધર્મ સાધનારૂપ ભલાની વાંછા હોય તો તેમાં કંઈ દોષ નથી. એમ કર્મનો ક્ષય, આત્મશુદ્ધિ, દેવ ગુરુ ધર્મ પ્રત્યે કૃતજ્ઞતાનું પાલન, આ વગેરે કોઈ સ્વભલા તરીકે હોય તો એમાં કોઈ ખરાબ લોભ કે સ્વાર્થ નથી. પૌદ્ગલિક વસ્તુની તૃષ્ણા હોય અથવા પૌદ્ગલિક સ્વાર્થ હોય ને એ માટે જ પુણ્યનો લોભ હોય તો તે ખરાબ છે, મનનો મેલ છે અને તે કનિષ્ઠ છે. બાકી આત્મિક કલ્યાણનો લોભ ખરાબ નથી. બીજી વાત એ છે કે કદાચ પુણ્યનો લોભ પણ હોય, છતાં એ એટલા માટે, અર્થાત એ સમજીને હોય કે પાપના ઉદયમાં જીવને ક્લેશ, સંતાપ, અસમાધિ બહુ થાય છે, તેથી આત્મા અશુભ કર્મ બાંધી દુર્ગતિનો ભાગી અને ત્યાં ધર્મહીન બને છે, માટે એવા પાપોથી બચવા પુણ્ય જોઈએ. તેમજ પુણ્ય વિના સદગતિ અને સદધર્મની સામગ્રી નથી મળતી, માટે પુણ્યની આવશ્યકતા રહે છે. આવી સમજથી કદાચ પુણ્યનો લોભ રહેતો હોય તો એમાં ખોટો લોભ નહીં કહેવાય, ચિત્ત મલિન ન ગણાય, કેમ કે આમાં લક્ષ્ય ધર્મની અનુકૂળતા થવા પર છે, આત્માના ઉદ્ધાર માટેની સગવડ પર છે, નહીં કે વિષય સુખોની અનુકૂળતા યા શ્રીમંતાઈની સગવડ પર. એટલે ધર્મ પર જ મુખ્ય આકર્ષણ છે. આમ બંને રીતે દ્રષ્ટિ મલિન નહીં કહેવાય, માટે પરનો ઉપકાર કરવા જતાં પોતાના ઉદ્ધારની દ્રષ્ટિ જ મુખ્ય રાખવી એ યુક્તિયુક્ત છે. આ વસ્તુ પૂજ્યોની સેવા ભક્તિ વિનયમાં તો ખાસ રાખવાની છે, નહીતર ત્યાં જો મનમાં એ આવ્યું કે હું ગુરુનું સાચવું છું, આવું જે મનમાં આવ્યું તો અહંકાર પોષાવવાનો મોટો સંભવ છે, ઉપકાર્યો ઉપર પણ પાડ ચઢાવવાનું થશે, અવસરે એમનો કે બીજાનો કડવો અક્ષર સહન નહીં થાય, સામેથી એમ કહેવાનું મન થશે કે અમે તમારું કેટલું બધું સાચવ્યું છે, મારા વિના કોણ બીજું આટલું સાચવનાર કે કરનાર હતો, આવા બખાળા કાઢવાનું મન થશે. માટે પૂજ્યોની ઉપકારીઓની સેવા વિનય ભક્તિ કરતાં દ્રષ્ટિ આ જ રાખવાની કે આમનો કેટલો બધો ઉપકાર કે મને આ આરાધનાનો લાભ આપે છે, અહો આ તારક મહાત્મા ન મળ્યા હોય તો હું સેવા વિનય વગેરે ઉચ્ચ કોટીના ધર્મની સાધના ક્યાંથી કરી શકત, આ કર્મક્ષય ક્યાંથી થાત, એ કરાવનાર પૂજ્યોનો મારા ઉપર કેટલો બધો અનુગ્રહ. આત્મહિતની દ્રષ્ટિની બલિહારી છે. સામો કોઈ આવેશમાં આવી ગયો, આપણા પર ગુસ્સો કરે છે, ત્યાં પણ ક્ષમા રાખી એને ઉપકારી માની શકાય કે ભલું થજો એનું, કે મને ક્ષમાધર્મ સાધવા તક આપી. અલબત્ત સામો ગુસ્સો કે એમ આપણે ઈચ્છવાનું નથી, પરંતુ બની ગયેલ હકીકત ઉપર આ રીતે ધર્મની લાભ મેળવવાની અને સામાએ આપણા પર ઉપકાર કર્યો માનવાની આ વાત છે. બધું આત્મિક લાભમાં ઉતારવાની દ્રષ્ટિ એ તો એક મહાન રત્નખાણ છે, કેમ કે એમાંથી અદ્ભુત લાભો પ્રાપ્ત થાય છે. માત્ર વિવેક જોઈએ, જરા હોશિયારી વાપરવી જોઈએ. કોઈ પણ પ્રસંગમાં આત્મિક લાભ કઈ રીતે ગણી શકાય એ બુદ્ધિ વાપરવાની, નિષ્ઠા શુભ રાખીને શોધવાનો. સાધર્મિક ઉદ્ધારમાં પોતાનો આત્મિક લાભ વિચારો તો ખરેખર તો પોતાનો જ ઉદ્ધાર થતો દેખાય. પરદેશી એ વસ્તુ અમીચંદને કહી રહ્યો છે, તેથી અમીચંદ પણ ગળગળો થઈ ગયો. છતાંય પોતે એમ કહેતો નથી કે ભલે ત્યારે જેવા તમારા ભાવ. છતાંય પરદેશી પોતે જ અતિ મૂલ્યવાન હાર અમીચંદના ગળામાં પહેરાવી દઈ રવાના થાય છે, એ સૂચવે છે કે એને આ દાનનું કાર્ય કરવું જ હતું. સામાન્ય રીતે તેવા નિર્ધાર વિના મોટા કાર્યો થતા નથી, ને કદાચ થાય તો પછીથી તેની તેવી જોરદાર અનુમોદના ચાલતી નથી. ઉલટું સંભવે છે, મનને એવું એ થાય કે ભાઈ કરવું પડે એવું હતું એટલે કર્યું, બાકી ઠીક છે, આ શું
દીધેલું પાછું નથી આવવાનું, છતાં અનુમોદના ગુમાવી. કદાચ વધારામાં થોડો અણગમો આવવાથી પૂર્વના લાભમાંથી ઓછું કરવાનું બને. બીજાને દેવાનું કામ, અગર બીજી કોઈ સેવા, ભક્તિ, વિનય આદિનું કાર્ય રોતડગીરીથી થાય એની કિંમત નહીં. કાર્ય હોંશથી થવું જોઈએ. કરવું કરવું ને રોતા શા માટે ઠરવું? અગર એકવાર શુભ ભાવનાથી કર્યું તો કર્યા પછી રોવું શા માટે? ધ્યાન રહે કે જીવનો જન્મ જન્મનો અભ્યાસ દાન અને સેવાનો નથી, એટલે એ કાર્ય હોંશે કરવાનું સહેજે ન બને, પરંતુ મન મારીને પણ હોંશ ઉલ્લાસ કેળવ્યા વિના ચાલે એવું નથી. તો જ પૌદ્ગલિક સ્વાર્થની માયા છૂટે, ઘસાય અને જીવન કાંક સફળ થાય. માટે દાન અને સેવામાં સારો ઉલ્લાસ જ રાખવાનો, રોતડવેળા નહીં. અમીચંદે હાર રાખી લીધો, પરદેશી ગયો. અમીચંદ વિચારમાં છે, એટલામાં પત્ની જીનમતી બહારથી આવી. એ જુએ છે, હાર? જગમગતા હીરાનો હાર? આ ક્યાંથી? આ હાર શાનો? અમીચંદ પરદેશી સાધર્મિક આવ્યો ત્યારથી માંડીને બધી હકીકત કહે છે. સાંભળીને બાઈ તરત બોલી, પણ આ તમે શા સારો રાખ્યો? પેલો કહે છે, રાખવો તો નહોતો, પણ એવી ગદગદ એની વિનંતી અને આપણી અત્યંત જરૂરિયાત, આ બે કારણે રાખવો પડ્યો. પરંતુ તમને લક્ષ્મીદેવની ચેતવણી ખબર છે ને, આપત્તિ આવશે તો? આવશે તો જોશું, અત્યારે ક્યાં ઓછી આપત્તિ ભોગવીએ છીએ. જાઓ જાઓ, એ ભાઈને જઈને હાર આપી આવો. પણ હવે ક્યાં એને મોટા શહેરમાં શોધવા જવું? તેમ ગરીબાઈ પણ ભારે છે, વગેરે મૂંઝવણે હાર પાછો વાળવાનું અમીચંદે કર્યું નહીં, અને એમાં જુઓ કે અનર્થના કેવા આંધણ મુકાયા. માણસની ધારણા કેટલે પહોંચે? ધારી લે છે કે આ તો સહેજે બની જશે, અગર આમ બનવાનો સંભવ નથી. પણ જીવનમાં શું અનુભવ નથી કે આવી કેટલીય ધારણાઓ નિષ્ફળ ગઈ છે? સામાને તતડાવી નાખું એટલે એ દબાશે, આવું ધારીને તતડાવવાનું તો કર્યું, પરંતુ મામલો વિફર્યો, પેલો ખૂબ ઉશ્કેરાયો, આપણે ઝાંખા પડ્યા, પસ્તાવું પડ્યું. શું આવો અનુભવ નથી થતો? ક્યાં રહી ધારણા? આવી ઠગારી ધારણાઓ કરી જેવી એ પણ મનનો દુરાગ્રહ છે, ભ્રમણા છે. આ પણ હટાવવાનો એક પ્રયત્ન જોઈએ. એમાંય જ્યાં અનર્થની આગાહી છે, આપત્તિની સંભાવના છે, ત્યાં એવું કંઈ બનવાનું નથી એવી ધારણા રાખીને દોડવું એ એક સાહસ છે. આપત્તિ આવીને ઊભા રહ્યા પછી કષ્ટનો પાર નથી રહેતો. આમ તો સંસાર આપત્તિઓનો ભરેલો છે, પરંતુ જ્યારે પોતાનો અનુભવ છે કે થોડા ઘણા પણ કષ્ટને બરદાસ્ત કરવાની ત્રિવડ નથી, હૈયે શાંતિ રહેતી નથી, વ્યાકુળતા રહે છે, વિચારો એના બહુ આવે છે, કશાય પણ થઈ જાય તો પછી વિશેષ આપત્તિની અવગણના શા માટે કરવી? શા સારું ખોટી ધારણામાં દોડવું? ખોટી ધારણાઓથી ભરેલું જીવન તરંગી શેખ ચલ્લી જેવું બને છે, ખોટા સાહસ કરાવે છે, મૂઢતા વધારે છે અને સંતાપ ઊભા કરે છે. અમીચંદ ડાયો માણસ છે, પરંતુ સંયોગો અને પૈસાની ભારે તંગીમાં હીરાના હારથી રાહત મળશે એવી ખોટી ધારણામાં ઘસડાય છે. એનો અર્થ એ છે કે સરખા સંયોગ હોય તો આવી ખોટી ધારણામાંથી બચાય, અને તેવા સંયોગો સરખી પુણ્યાયથી જ બને, પણ તે માટે નક્કર અને ભરપૂર ધર્મ સાધના સિવાય બીજો ઉપાય નથી. અહીં એની સારી સામગ્રી અને પ્રેરક સંયોગો મળ્યા છે તો શા સારું ધર્મ સાધનાની બિનગરજ?